नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण सात नी अंदर छेले गत विडियो लेक्चर नी अंदर अपने आपणुं जे चौथुं चेप्टर छे कथनी ओर करनी, आ चेप्टर नी अंदर अपने छेले कथनी अने करनी मां लोकोनी अंदर अपने मत मतांतर जोवा मळे छे, अंतर जोवा मळे छे कि लोको बोले से कंईक अने करे से कंईक, अर्थात मोटी मोटी सारी सारी श्रेष्ठ आदर्श नी वातो करे से, परंतु एने ज्यारे पोताना जीवन नी अंदर एनुं अनुकरण करवामां आवे, एनुं अनुसरण करवामां आवे, त्यारे ए पोताना ज द्वारा कहेवायेली आ जे सारी सारी वातो छे एने भूली जता होय छे। अर्थात आना विशे मित्रों आपणे अगाउ ત્રણ ચાર ઉદાહરણોની ચર્ચાઓ કરી હતી। સૌથી પહેલાં તો આપણે એક સજન બગીચાની અંદર ફૂલ તોડના મનાય એવું સરસ મજાનું બોર્ડ મૂકીને પોતે જ એ નિયમનું એ ઉલ્લંઘન કરે, અર્થાત એ કેનાર વ્યક્તિ પોતે જ એ વસ્તુનો નિયમ છે એનું એ તોડવાનું કામ કરે। એવી રીતે આપણે બસની અંદર પણ એક ઉદાહરણ જોયું હતું, બસ કંડક્ટરને ડ્રાઈવર જે ધૂમ્રપાન મનાય છે જે સામાન્ય લોકો માટે નિયમ પાળવા માટેનો એ આગ્રહ રાખે છે, જ્યારે પોતે જ એ નિયમ પાળી શકતા નથી। એવી રીતેનું ત્રીજું ઉદાહરણ આપણે જોયું તો એક સજ્જન માણસ પોતાને ઘેર મિત્ર સાથે બેઠા છે, એમનો જે મકાન માલિક છે એ ઘરનું કિરાયું મકાન ભાડું લેવા માટે આવે છે, ત્યારે પોતાના દીકરાને એ પોતે જ એવું કહે છે કે ભાઈ પોતાના પિતાજી ઘર પર નથી, પણ બાળક છે એમનો દીકરો છે, પેલા કિરાયેદાર વ્યક્તિને જઈને સ્પષ્ટ સંભળાવી દે છે કે ભાઈ પિતાજીને કાળા હે વો ઘર પર નહીં। આ પ્રકારનું જ્યારે વાત થાય છે ત્યારે પેલા એમને ત્યાં બેઠેલા કોઈ મહેમાન છે અને સાથે સાથે કિરાયેદાર એ હસી પડે છે। તો માણસની આ પ્રકારની જે એક આદર્શની વાતો કરવી સહેલી છે, પરંતુ એને જીવનની અંદર પાળવી ખૂબ અઘરી છે। તો આવા આપણે છેલ્લા ગત વિડીયો લેક્ચરની અંદર આવા ત્રણ ચાર ઉદાહરણોની ચર્ચા કરી। તો આ પાઠની અંદર મિત્રો આપણે હવે આ નિબંધની અંદર છેલ્લે આપણે અંત તરફ જઈએ તો હજી એક છેલ્લું ઉદાહરણ છે જે ખાસ કરીને આપણે જાહેર સ્થળો ઉપર, બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર, યા તો કંઈ એસે સ્થળ હોતે जहाँ पर जाते तब लोग एक साथ कतार में खड़े रहते जो नियम होता है, तो इसी प्रकार का एक उदाहरण यहाँ पर बिजली के बिल भरने के लिए एक सज्जन जाते हैं उसका एक उदाहरण हम देखते हैं। तो दोस्तों आपकी किताब में पेज नंबर 21 ऊपर जो अंत में देखे, एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। अर्थात एक सज्जन माणसे પોતાના દીકરાને પુત્રને એવો એક સંસ્કાર આપ્યો, એવું શીખવવામાં આવ્યું કે આપણે કોઈ પણ કાર્ય છે ખોટી રીતે ગલત ઢંગ છે ખોટી રીતે કરવા જોઈએ નહીં, તો સદા આપની બારીની પ્રતીક્ષા કરવી સારી, હંમેશા અપની બારીકી હમેં પ્રતીક્ષા કરની ચાહીએ, તો હમે ઇસકા ઇંતજાર કરના ચાહીએ, તો રાહ જોવી જોઈએ। તો એક દિન કી બાત હૈ દોસ્તો, વે જલ બિજલી કે બિલ જમા કરાને કે લિયે, કે એક દિવસ એ સજ્જન મહાશય પોતે પોતાની વીજળીનું બિલ અર્થાત લાઇટનું બિલ છે જમા કરાવવા માટે જાય છે, સાથ મેં ઉનકા 8 વર્ષીય પોતા ભી થા, સાથે સાથે એ સજ્જનની સાથે એમનો જે 8 વર્ષનો દીકરો છે એ પણ એ બિલ ભરવા માટે એમની સાથે જાય છે। બિલ જમા કરાવને વાળો કે લંબી કતાર દેખ કર વે કોઈ ઉપાય સોચને લાગે દોસ્તો, કે જ્યાં બિલ ભરવાની ઘણી બધી લાંબી લાઈન હતી, તો આ ઘણી બધી લાંબી લાઈન જોઈ અને આ જે મહાશય છે જે સજ્જન છે કે ભાઈ આમાંથી ઝડપથી કેમ
બિલ ભરીને છૂટું થઈ જવાય, એના માટેની કંઈક યુક્તિ, કંઈક તરકીબ, કંઈક ઉપાય એ વિચારવા લાગ્યા. અને બિલ જમા કરાને કે લંબી કતાર દેખકર ઉને ઉપાય શોધને લગા ઓર ઉન્હોને ખડે હુએ લોગો કો ધ્યાન સે દેખા. પછી જ્યાં એ લાઈન ની અંદર જે ઘણા બધા લોકો ઉભા હતા એમાં એને ધ્યાનથી જોયું કે એમાંથી કોઈ આપણો જાણીતો કે કોઈ પરિચિત માણસ મળે તો એની સાથે બિલ ભરવા માટેનું સેટિંગ થઈ શકે અને આપણે લાઈનમાં ઉભું રહેવું પડે નહીં. તો એ રીતે આગેહી એક પરિચિત વ્યક્તિ ખડા દેખાઈ દે અને થોડોક આગળ જ આ સજ્જનને એક પોતાનો જાણીતો પરિચિત અર્થાત એમનો એક ઓળખીતો માણસ, જાણીતો માણસ એને દેખાય છે. વે તુરંત ઉસકે પાસ ગઈ ઓર બોલે, તરત એમની પાસે જાય છે અને કહે છે, શું કહે છે કે બેટા એ બિલ તુમ ઘર પર હી ભૂલ કરે, એટલે કે ત્યાં જઈને એ માણસ એ સજ્જન છે જૂઠું બોલે છે અને કહે બેટા આ બિલ છે તું ઘરે જ ભૂલી ના દીધો, એમ કરીને એને આપવા માટેનો એ પ્રયાસ કરે છે. લો ઇસકો ભી જમા કરા દો, એમ કરીને એ બિલ એને પોતે હાથમાં આપીને એવું કહેશે કે લ્યો આ બિલ તમે ઘરે ભૂલી રહ્યા છો એટલા માટે આ બિલને પણ તમે સાથે સાથે જમા કરાવી દો. તો વહ વ્યક્તિ કુછ બોલે ઉસે પહેલે બિલ વ રાશિ કે હાથ મેં થમા, એટલે કે એક સામેવાળો વ્યક્તિ કંઈક બોલે એ પહેલા જ આ સજ્જને એ બિલ અને પૈસા, રાશિ એટલે અહીંયા રકમ, એ વ્યક્તિના હાથની અંદર એને મૂકી દીધા, થમા દીયા એટલે કે મૂકી દીધા, જો ઉસકે હાથ મેં ઉન્હોને થમા દીયા. ઓર એક તરફ જાકર ખડે હો ગઈ, અને પછી એ ભાઈના પરિચિત વ્યક્તિના હાથમાં બિલ પૈસા એ આપીને પોતે એક બાજુ ઉભા રહી જાય છે. અને પછી આગળ પોતા બાર બાર કહીને લગાય, એની સાથે જે એમનો 8 વર્ષનો દીકરો હતો એને વારંવાર કહેવા લાગ્યો, કારણ કે એમણે અગાઉ જ એમને શીખવ્યું હતું કે કિસી ભી પ્રકાર કા કાર્ય હમે ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ, હમે પ્રતીક્ષા કરની ચાહીએ. એટલે સ્વાભાવિક છે બાળકની અંદર એક આ સારો આદર્શ હતો, સારો સંસ્કાર હતો, એટલે પોતાના દાદાને એ વારંવાર એ કહેવા લાગે છે દાદાજી લાઈન મેં લગીએ ને, શું કહે છે દાદાજી લાઈનમાં ઉભા રહ્યો. ઉસકી વાત સુનકર લોગ હસને લગે, પછી એની વાત સાંભળીને બીજા અન્ય લોકો બધી જ વસ્તુઓ સમજી જાય છે, એટલે એ બધા આ પ્રકારની વાત સાંભળીને હસવા લાગે છે. કઈ લોગ એસે હોતે, દોસ્તો કે કઈ લોગ એસે ભી હોતે જો આદર્શ કી બાતે નો કરતે હૈ પર ઉન્હે અપનાતે નહીં. કે દોસ્તો ઘણા લોકો આપણને એવા જોવા મળે છે આપણી આજુબાજુમાં સમાજમાં કે ભાઈ આદર્શની સારી સારી વાતો કરતા હોય છે પરંતુ એને પોતાના જીવનની અંદર એ ક્યારેય અપનાવતા હોતા નથી, જો અપનાતે નહીં. ઓર ઇસ પ્રકાર કા આચરણ અચ્છા નહીં હોતા, તો સ્વાભાવિક છે કે મિત્ર આ પ્રકારનો વ્યવહાર, આ પ્રકારનું આચરણ એ ખરેખર સારું હોય નહીં, તો એને સારું કહી શકાય નહીં. એસા આચરણ કરને વાલો કો કભી સન્માન નહીં મિલતા, કે આવું આચરણ કરવા વાળા વ્યક્તિઓને સમાજની અંદર મિત્રો ક્યારેય પણ સન્માન મળતું નથી, એ સ્વાભાવિક છે. એટલે આવો વ્યવહાર આપણે ક્યારેય કરવો જોઈએ નહીં. ઇસલિયે હમે કતની ઓર કતની મેં સદૈવ સમાનતા રાખવી જોઈએ, અને એટલા માટે મિત્રો આપણે કથની અને કરનીમાં સદૈવ એટલે હંમેશા એની અંદર આપણે હંમેશાને માટે સમાનતા રાખવી જોઈએ કે જેવું આપણે બોલીએ છીએ એવું આપણે પાળીને બતાવતા શીખવું જોઈએ. અને એટલા માટે છેલ્લે કહે છે કે હો કથની કરની એક સમાન જગમે મિલતા તબ સમાન, કે મિત્રો કે કોઈ પણ માણસની અંદર જગતની અંદર કર્થની અને કરની જો એક સમાન હોય અર્થાત માણસ જેવું બોલે છે એવું જ પોતાના જીવનના આચરણમાં મૂકે છે તો એ માણસને જગતની અંદર દરેક જગ્યાએ હંમેશા સન્માન જ મળતું હોય છે. તો મિત્રો આ રીતે આ પાઠની અંદર આ
આપણને જુદા જુદા ઉદાહરણો દ્વારા આ નિબંધની અંદર ખાસ કરીને અહીંયા એક પ્રકારના કથની અને કરની વિશેના નિબંધ સ્વરૂપે તમને જુદા જુદા ઉદાહરણો દ્વારા લોકોના વિચારધારા કેવી છે, કથની અને કરનીની અંદર લોકો વચ્ચે કેવો તફાવત છે એનો આપણને અહીંયા સંપૂર્ણ આખા નિબંધની અંદર આપણને ચાર ઉદાહરણની અંદર મિત્રો જે અગાઉ આપણે જોયા કે ભાઈ ફૂલ તોડના મનાય બગીચાનું ઉદાહરણ, ત્યાર પછી બીજું ધૂમ્રપાન વર્જી છે એ બસનું ઉદાહરણ, ત્યાર પછી મકાન માલિકનું કિરાયે લેવા આવવા માટેનું જે કિરાયેદાર સાથેનું જે વ્યવહારનું ઉદાહરણ, અને ચોથું ઉદાહરણ વીજળીની બિલ ભરતી વખતે લાઇનમાં ઊભું રહેવા માટે. આ ચારે ચાર ઉદાહરણની અંદર આપણને એવું જોવા મળ્યું કે લોકોની કથની અને કરનીની અંદર બહુ આપણને અંતર જોવા મળે છે અથવા તો બહુ મોટો તફાવત જોવા મળે. તો મિત્રો આપણને આ નિબંધમાંથી એક એક પ્રકારનો ઉપદેશ એક પ્રકારની શિખામણ મળે છે કે આપણે જેવું કંઈ બોલીએ છીએ જેવું કંઈ આપણે કહીએ છીએ એવો જ આપણે વ્યવહાર કરવો જોઈએ અને તો જ આપણને જગતની અંદર યોગ્ય પ્રકારનું સન્માન છે, આપણી પ્રતિષ્ઠા છે એ જળવાય રહે અને આપણો માન મોકો છે એ જળવાય. એટલે લોકોને સારી સલાહ આપી અને આપણે ક્યારેય ખરાબ વ્યવહાર કરવો જોઈએ અને જેવો લોકોને આપણે સલાહ આપીએ છીએ એવું પહેલાં આપણે આપણા જીવનની અંદર એનું આચરણમાં મૂકવું જોઈએ. એટલે એ બાબતને આપણે અહીંયા આ પાઠમાંથી આ નિબંધમાંથી મુખ્યત્વે એક ઉપદેશ સ્વરૂપે એક સંદેશ સ્વરૂપે એક શીખ સ્વરૂપે આપણે એને શીખવાની છે, અર્થાત કે ભાઈ આપણે આપણા જીવનની અંદર સારું આચરણ કરવું જોઈએ અને સારું આચરણ કર્યા પછી જ અન્ય લોકોને આપણે સારું આચરણ કરવા માટે એને પ્રેરવા જોઈએ જેથી કરીને આપણું આચરણ જોઈને અન્ય લોકો પણ સારું આચરણ કરવા તરફ પ્રેરાય અને સત્કર્મો અથવા તો સદમાર્ગ તરફ વળી શકે. પણ એના માટે મિત્રો સૌથી પહેલાં આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે આપણો વ્યવહાર છે એ યોગ્ય હોવો જોઈએ, અન્યથા આપણે કોઈને કહી શકીએ નહીં અને કદાચ કહી શકીએ તો આપણને એનું સન્માન મળે નહીં અથવા તો આપણે એના હાસ્યપાત્ર બનીએ, મજાક અથવા તો મસ્કરીનું આપણે કેન્દ્ર બની જાય. એટલે બીજાને સલાહ આપતા પહેલા એનું આપણે ટૂંકમાં પાલન કરતા શીખવું જોઈએ એ આ નિબંધનો કથની ઓર કરની એનો મુખ્ય આપણને ઉદ્દેશ આપવામાં આવ્યો છે. તો મિત્રો આ પ્રકારે આપણું આ ચોથું ચેપ્ટર છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ. સરળ રીતે આપણે એ તમને બધાને આ પાઠ આ ઉદાહરણના આધારે સમજાઈ ગયો છે કે ભાઈ આપણી કથની કેવી હોવી જોઈએ અને એવી જ આપણી કરની હોવી જોઈએ. તો મિત્રો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે અભ્યાસને એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ છે અભ્યાસના પ્રશ્નો છે સ્વચ્છકર બતાવીએ. તો દોસ્તો ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ છે કિસ પ્રકાર શ્રેષ્ઠ બનાયા હૈ? તો હમ કહી શકતે હૈ કે ઈશ્વરને મનુષ્ય કો સોચને કી વિચારને કી યા તો સોચને યા વિચારને કે લીએ સુંદર મસ્તિષ્ક યા તો દિમાગ દિયા ગયા હૈ, ઇસલિયે વહ અચ્છે બુરે કા નિર્ણય વહ કરને કે લીએ અપની વિવેક બુદ્ધિ ઓર વાણી કા ઉપયોગ કર સકતા હૈ, તો ઉન્હે વહ અચ્છી તરહ સે ઉપયોગ કર સકતા હૈ, એસા હમ કહે સકતે હૈ તો લિખ સકતે હૈ. ફિર દૂસરા સવાલ હૈ દોસ્તો ધૂમ્રપાન વર્જિત છે કહાં કહાં હુઆ ક્યો ક્યો લિખા હોતા હૈ? તો હમ કહે સકતે હૈ કે ભાઈ ધૂમ્રપાન વર્જિત છે એસા હમે બસ સ્ટેશન મેં દેખને કો મિલતા હૈ, રેલગાડીઓ મેં યા તો રેલ મેં દેખને કો મિલતા હૈ, સાથ સાથ હમે અસ્પતાલ મેં સિનેમા ગૃહો મેં ઓર ઉસી કે સાથ સાથ પુસ્તકાલય યા તો ભિન્ન ભિન્ન ધર્મ સ્થાનો મેં એસા લિખા હુઆ દેખને કો મિલતા હૈ કે ધૂમ્રપાન વર્જિત. દોસ્તો બસો મેં રેલવે મેં અસ્પતાલ મેં પુસ્તકાલય મેં સાથ સાથ સિનેમા ગૃહો મેં ઓર ધર્મ સ્થાનો મેં એસા લિખા હુઆ હમે દેખને કો મિલતા હૈ. ફિર તીસરા સવાલ ફૂલ સબકો અચ્છે ક્યો લગતે હૈ? તો હમ કહે સકતે હૈ કે ભાઈ ફૂલ સબકો અચ્છે ઇસીલિયે લગતે હૈ કે ફૂલ રંગ બેરંગે હોતે હૈ, સાથ સાથ ફૂલ પ્રાકૃતિક ગહેનો કા કામ કરતા હૈ, ઉસકી સુગંધ
हमें अच्छी लगती है, उनसे हम फूलों के हार बना सकते हैं, उनके तोरण बना सकते हैं, इसलिए हम सभी को फूल अच्छे लगते हैं, भगवान की मूर्ति पर फूल चढ़ाते हैं। तो ऐसी ऐसी बातें आपको सोच कर या तो विचार कर लिखने होगी। और चौथा सवाल है, लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं कि भाई लोगों को क्या क्या लाइन में उभारे से। तो आपने कह सकते कि भाई लोग ट्रेन में, बस स्टेशन में, सर्कस में, यानी कि प्रदर्शनी में, साथ साथ राशन की दुकानों में, टेलीफोन या बिजली के बिल भरने की जगह में, यानी कि ऐसी सभी जगहों पर, साथ साथ शहरों में लोग मॉल में खरीदी करने के लिए, तो ऐसी कई जगह पर लोग कतार में या तो लाइन में खड़ा रहता है। अब दूसरा सवाल है, विराम चिन्हों उनके नाम की जोड़ बनाए। दोस्तों विराम चिन्ह अपने धोरण समय अंदर सीखी गया सो, विराम चिन्ह कोने कहवा संकेत से कि जेने अपने योग्य क्रम ની અંદર આપણે લખવાના છે, ગોઠવવાના છે। ફરી પાછા એ બોર્ડ ઉપર એ લખું છું, આપણે એ સ પ્રકારના વિરામ ચિહ્નો આપેલા છે જોઈએ, અને એની સામે આપણે યોગ્ય જે બોક્સ છે એની અંદર આપણે એને યોગ્ય રીતે લખવાના છે। તો પહેલું છે એનું આપણે આ પ્રકારનું આપેલું છે, તો ખાસ ધ્યાન રાખજો તમારી પુસ્તકની અંદર પણ જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 23 ઉપર છે, પેલું આપણને આ રીતનું છે, બીજું આ પ્રકારનું ચિહ્ન છે, ત્રીજું ચિહ્ન છે આ પ્રકારનું, ચોથું ચિહ્ન આ પ્રકારનું, પાંચમું છે આ પ્રકારનું, અને છેલ્લું ચિહ્ન છે। તો મિત્રો આ પ્રકારના ચિહ્નોનો અભ્યાસ આપણે ધોરણ સ ની અંદર એ કરી ગયા છે, વિરામ ચિહ્નો આપણે શીખી ગયા છે। તો મિત્રો આપણે સામે વિરામ ચિહ્નોના નામ પણ આપેલા છે, અને આપણે યોગ્ય રીતે સોરસ બોક્સ ની અંદર જે બોક્સ આપેલું છે તમારા પાઠ્યપુસ્તક ની અંદર, એની અંદર તમારે ક્રમ છે આપવાનો છે। હું અહીંયા લખી તમને કે ખાસ કરીને આપણે પહેલું જે ચિહ્ન છે એના પર સમજીશું, પ્રશ્ન સૂચક ચિહ્ન અથવા તો પ્રશ્નવાચક ચિહ્ન તરીકે પણ આપણે આને ઓળખી શકીએ। ત્યાર પછી ખડી પાય જેને આપણે કહીએ છીએ, પૂર્ણ વિરામ, ક્યાં ચિહ્ન તરીકે ઓળખીએ છીએ આપણે, પૂર્ણ વિરામ તરીકે। ત્યાર પછી આ પ્રકારનું ચિહ્ન જ્યારે હોય ત્યારે આપણે કહીએ છીએ, વિસ્મયબોધક, અથવા તો આનું બીજું નામ છે ઉદ્ગારવાચક ચિહ્ન। ઘણી વખત કહું અરે, જ્યારે આશ્ચર્યનો ભાવ હોય અથવા તો કોઈ નવાઈનો ભાવ આવે ત્યારે આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ આપણે ભાષાની અંદર કરતા હોય, ત્યાર પછી આ ચિહ્નો આપણને વાક્યની અંદર આપણે જ્યારે બહુ મોટકવાનું થાય જેને આપણે અલ્પવિરામ તરીકે ઓળખતા હતા, તો આને આપણે શું કહીશું, અલ્પવિરામ। અલ્પ એટલે થોડા રૂપના એટલે થોડા ઠહરના, તો જેમ અલ્પવિરામ કહીએ છીએ। પછી આ પ્રકારે કોઈ વિધાનને આપણે ઓળખવું હોય ત્યારે અવતરણ ચિહ્ન શું કહીશું, અવતરણ। મિત્રો અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, સિંગલ અને ડબલ। સિંગલ હોય તો એને આપણે શું કહીએ છીએ, આ રીતે સિંગલ હોય તો એને આપણે એક હરા, અને ડબલ હોય આ રીતે ડબલ હોય તો એને આપણે દુહરા, એટલે કે એકલા અવતરણ ચિહ્ન ઓર દુહરા અવતરણ ચિહ્ન, એટલે કે બે પ્રકારના હોય છે। અને છેલ્લું આપણે આને શું કહીશું, યોજક ચિહ્ન, યોજક ચિહ્ન। મિત્રો આ તમે સત્તા ગણતરી શીખી ગયા છો, ખાસ જોઈ લેજો
કે ભાઈ જ્યારે જ્યારે ભાષાની અંદર વાક્યની અંદર આપણે પાઠમાં જ્યારે કોઈ લેખન વિભાગની અંદર આ પ્રકારના ચિહ્નો છે વાક્યની અંદર વચ્ચે વચ્ચે આવતા હોય છે, જે ભાષાની અંદર બહુ જરૂરી છે. કારણ કે એક સાથે આપણે બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે જ્યારે રોકવું પડે, વિરામ લેવો પડે, અને તો જ ભાષાનો આપણે યોગ્ય ભાવ, યોગ્ય વિચાર યોગ્ય રીતે આપણે રજૂ કરી શકીએ, અથવા તો ભાવ કે વિચારને યોગ્ય રીતે રજૂ કરવા માટે વ્યાકરણીય મૂલ્ય તરીકે વિરામ ચિહ્નોનું મહત્વ ખૂબ જ રહેલું છે. જે તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો અને સાથે સાથે આજે આપણે આ સાતમા ધોરણની અંદર માત્ર તમારી એક યાદ માટે મહાવરા માટે અહીંયા તમને આપવામાં આવ્યા છે, જેનો તમને ખ્યાલ પડશે. છતાં પણ અહીંયા ફરી વખત ધ્યાનથી જોઈ લઈએ. એ રીતે તમારા બુકની અંદર મિત્રો એ બોક્સ આપેલા છે, એમાં આપણે એની સામે લખવાનું છે. પ્રશ્નવાચક ચિહ્ન છે એ ચાર નંબર ઉપર છે, તો આપણે ચાર લખશું. પછી પાંચ નંબર માટે આપેલું છે પૂર્ણ વિરામ, એક નંબર ઉપર ઉદ્ગાર ચિહ્ન અથવા તો વિસ્મયાદિબોધક ચિહ્ન છે, અથવા તો વિસ્મયા અથવા તો વિસ્મયબોધક ચિહ્ન, સોરી અહીંયા વિસ્મયબોધક અથવા તો ઉદ્ગારવાચક ચિહ્ન, એવી રીતે અહીંયા અલ્પ વિરામ. એ મિત્રો સાથે સમજો, તમે આ રીતે વ્યવસ્થિત રીતે તમારી પાઠ્યપુસ્તકની અંદર જોઈ લેજો. બરાબર, એ જ રીતે આગળ પ્રશ્ન નંબર આપો બીજો બ છે. આ પ્રશ્ન કેવો હતો? બે પ્રશ્ન નંબર બે અ. તો હવે પ્રશ્ન નંબર બે બની અંદર મિત્રો આનો ઉપયોગ કરીને તમારે યોગ્ય ચિહ્નો મૂકવાના છે. તમારા પુસ્તક પાસે જો પેજ નંબર 24 ઉપર વાક્યો કો પઢકર ઉચિત વિરામ ચિહ્ન કા પ્રયોગ કીજીએ. તો ફૂલ તોડના મના હે, તો દોસ્તો અહીંયા કોઈ પણ જગતનું ચિહ્ન નથી, વિધાન છે. વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે શું મૂકવાનું થાય? પૂર્ણ વિરામ. તો આપણે આ વાક્ય આ રીતે લખી શકીએ, ફૂલ તોડના મના હે, પૂર્ણ વિરામ. બરાબર, આટલું છે આપણા બુકમાં અહીંયા પૂર્ણ વિરામ. પછી બીજું વાક્ય, વાહ કેટલા સુંદર દ્રશ્ય. તો વાહ બોલી આપણને ઉદ્ગાર છે, અહીંયા વિસ્મય છે. તો વાહ પછી આપણે શું મૂકવું પડે? ઉદ્ગાર વાચક ચિહ્ન. વાહ કેટલા, વાહ કેટલા સુંદર દ્રશ્ય છે. तीसरा वाक्य, बसों में लिखा होता है, बसों में लिखा होता है, कल्पना बसों में लिखा होता है धूम्रपान मस्जिद है, अभिधान से धूम्रपान वर्जित, ધૂમ્રપાન વર્જિત. અને આપણે સિંગલ વર્ણ ચિહ્ન તૈયાર કરી રહ્યા આવશે. નંબર ચાર મિત્રો, ધારા રાત દિન પડતી રહેતી, જો ધારા રાત અહીંયા યોજક ચિહ્ન આવશે. રાત દિન, રાત અને દિવસ આપણે જોયું ને, રાત દિન પડતી કરતી. પાંચમું સેલું વાક્ય છે, પોધે બારીશ નહીં કયો લગાવી જાતે, પ્રશ્ન પૂછવાનો ભાવ છે. જો પોધે પોધે બારીશ નહીં કયો યોગ્ય શીખવા મૂકવા શીખવાનું છે. છઠ્ઠામાં પણ તમે
શીખી ગયા છો. એવી રીતે પ્રશ્ન નંબર મિત્રો ત્રીજો છે, નિમ્નલિખિત વાક્યો મેં છે જાતિવાચક શબ્દ કે આસપાસ રાઉન્ડ ગોલાકાર ચિહ્ન આપી છે. મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર સંજ્ઞા અને એના પ્રકારો આપણે શીખી ગયા, સંજ્ઞા વિશે, સંજ્ઞાના પ્રકાર વિશે, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, સાથે સાથે બીજી કઈ સંજ્ઞા શીખ્યા, વ્યક્તિવાચક, જાતિવાચક, સંખ્યાવાચક, સમૂહવાચક, આ પ્રકારની સંજ્ઞાઓ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. તો આપણે અહીંયા સંજ્ઞા શબ્દ છે એની ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે એ લખીએ છીએ, આ ધ્યાન જુઓ, પ્રશ્ન નંબર આપણને ત્રીજો આપેલો છે જેમાં પહેલું મનુષ્ય અન્ય પ્રાણીઓ વિશે શ્રેષ્ઠ છે. જાતિવાચક સંજ્ઞા બતાવવાની છે આપણે, જાતિવાચક સંજ્ઞા મે અથવા સંજ્ઞા પર જવાબ આપણે
સરળતાથી એને આપી શકીએ. પછી સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્નો હશે, જો પેરેગ્રાફ આપણે વાંચીએ એનો અભ્યાસ કરીએ તો એના આધારે આપણે એ પ્રશ્નના જવાબ પણ સરળતાથી લખી શકીએ, જે તમને ખાસ કરીને સ્વાધ્યાય અને આગળ જે તમને સ્ટડી મટીરિયલની અંદર તમામ પ્રકારનું સાહિત્ય છે એ હું એ મોકલીશ. પણ એ પહેલાં તમને અહીંયા જે આ પ્રશ્ન ઉપર જે પાંચમો છે પરિચ્છેદ પડકર ઉત્તર દીધી, એ તમને હોમવર્કની અંદર એ પેરેગ્રાફને આધારે એ પ્રશ્નના જવાબ છે તમારે જાતે લખવાનો પ્રયાસ કરવાનો છે, જેથી કરીને તમે પણ એ પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના જવાબ આપી શકો. તો અહીંયા આપણે લખીએ છીએ પ્રશ્ન નંબર અભ્યાસ. પ્રશ્ન પાંચ પરિચ્છેદ પડકર પરિચ્છેદ પડકર પ્રશ્નો કે ઉત્તર દીધી. તો મિત્રો આ પરિચ્છેદ છે એના પાંચ આપણને પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન નંબર એક થી પાંચ. તો મિત્રો આ જે છે તમારે હોમવર્કની અંદર આ પાંચ પ્રશ્નો છે, પરિચ્છેદ છે, પેરેગ્રાફ છે, વાંચી અને જાતે એના જવાબો છે મેળવવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તમે રફબુકની અંદર એ લખજો, કારણ કે સરળ છે. આપ શુદ્ધ હૃદયથી એ વાત પર વિચાર કરે કે માતા માતૃભૂમિ એકદમ એક વખત તમે ધ્યાનથી વાંચજો, બીજી વખત વાંચજો એટલે તમને પ્રશ્નના જવાબ છે સરળતાથી એની અંદર એ મળશે, બરાબર. ત્યાર પછી આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે જે કથની ઓર કરની મેં અંતર, તો એ આપણે પાઠની અંદર તમામ વસ્તુનો એ અહીંયા ચર્ચા કરીએ ના આધારે. તો મિત્રો આ પાઠને આપણે અહીંયા એ સંપૂર્ણ રીતે એ સમજૂતી મેળવી અને આપણે અહીંયા એ પૂર્ણ કરીએ છીએ, પણ સાથે સાથે હું તમને આ પાઠની સાથે જે સ્ટડી મટીરિયલ્સ મોકલીશ એની અંદરથી તમામ પ્રકારનું આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ એમાં હશે જ. પણ મિત્રો પહેલાં તમારે આ જાતે વાંચી અને લખવાનો પ્રયાસ કરવાનો છે, અને પછી કદાચ એમાંથી તકલીફ પડે, સમજાય નહીં, એવું લાગે કે ના આવડે, તો ફરી પાછું એને એ જોવા માટેનો પ્રયાસ કરવાનો છે, ભૂલ છે સુધારવા માટે. એટલે પહેલાં મૌલિક જ લખવાના, એટલે સ્ટડી મટીરિયલ્સની અંદર જે તમને મળે એમાં પાઠ્યપુસ્તકની અંદર જે અભ્યાસના અને સ્વાધ્યાયના જે આપેલા ટોટલ પ્રશ્નો છે એને આપણે પાઠ્યપુસ્તકની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત રીતે આપણે લખી લેવાના છે. અને એ સિવાય જે વધારાના પ્રશ્નો તમને સ્ટડી મટીરિયલની અંદર હોય એ તમામ પ્રશ્નોનું આપણે વાંચન કરવાનું છે, જેથી કરીને આપણે આ પાઠને ઊંડાણથી સારી રીતે વધારાનો અભ્યાસ માટે વધારે જાણકારી આપણે એમાંથી મેળવી શકીએ. પણ ખાસ અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને ફરજિયાત રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર સારા અક્ષરે લખવાના છે. સ્ટડી મટીરિયલની અંદર તમામ વસ્તુ છે, પણ પાઠ્યપુસ્તક સાથે રાખી અને અભ્યાસમાં અને સ્વાધ્યાયમાં જે જે પ્રશ્નો આપણને આપેલા છે એના જવાબ આપણે એ સ્ટડી મટીરિયલમાંથી વ્યવસ્થિત રીતે લખી લેવાના છે, બરાબર. અહીંયા સુધી આપણો આ લેક્ચર રાખીએ છીએ.